नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे धोरण 12 चैप्टर नंबर 2 स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स में कैपेसिटर माटेना जे जोड़ाणों छे एना विषेनी चर्चा करी थी, जेमा आपणे मुख्यत्वे कैपेसिटरना बे जोड़ाणों जोया था। एक छे कैपेसिटरनुं श्रेणी जोड़ाण अने बीजुं छे कैपेसिटरनुं समांतर जोड़ाण। हवे कैपेसिटरना श्रेणी जोड़ाण ने समांतर जोड़ाणनी खासियत शुं छे पहेला समझी लईए। આજે આપણે કેપેસિટરના જે જોડાણો છે એના ઉપરના કેટલાક એમસીક્યુ લેવાના છે, પણ સૌથી પહેલાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની ખાસિયત ભણી લઈએ। હવે કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહીશું? તો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે એવું જોડાણ કે જેમાં બંને કેપેસિટરોને જો એક જ હારમાં જોડેલા હોય તો એવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય। જેમ કે અહીંયા આપણે બે કેપેસિટર લીધા છે, C1 કેપેસિટન્સ અને C2 કેપેસિટન્સવાળા। આ બંને કેપેસિટરને એક જ હારની અંદર જોઈન્ટ કરેલા હોવાથી કેપેસિટરના આવા જોડાણને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ। અથવા તો બીજી રીતે જો સમજવું હોય, ફિઝિક્સની ભાષામાં અથવા લોજિકલ ભાષાની અંદર જો સમજવું હોય તો એમ કહી શકાય કે શ્રેણી જોડાણ એટલે એવું જોડાણ કે જેમાં પહેલા કેપેસિટરનો બીજો છેડો બીજા કેપેસિટરના પહેલા છેડા સાથે જોડેલો હોય, તો આવા પ્રકારના જોડાણને આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ કહીએ છીએ। તો અહીંયા આગળ આપણે કેપેસિટરના શ્રેણી જોડાણમાં બે કેપેસિટર લઈ લીધા છે, C1 કેપેસિટર અને C2 કેપેસિટર। આ બંનેને શ્રેણીમાં જોડી અને એની સાથે બાહ્ય સપ્લાય એટલે કે V વોલ્ટ જેટલો બાહ્ય સપ્લાય આપણે આપીએ છીએ। હવે આ સ્થિતિમાં કેટલીક મહત્ત્વની બાબતો આપણે ભણી ગયેલા હતા, એ બાબતોને ફરીથી રિવાઇન કરી લઈએ કે જ્યારે કેપેસિટરનું આ પ્રકારનું જોડાણ હોય છે ત્યારે જેવા બહારના સપ્લાયમાંથી તમે જેવો બહારનો સપ્લાય ચાલુ કરશો, તરત જ બહારના સપ્લાયમાંથી કેટલોક વિદ્યુત ભાર એ કેપેસિટરની પ્લેટો ઉપર જમા થવાની શરૂઆત થશે। એટલે કે પહેલા કેપેસિટરની આ પ્લેટ, જેને આપણે આપણી ડાબી બાજુની પ્લેટ કહીએ, તો પહેલા કેપેસિટરની ડાબી પ્લેટ એ બહારના સપ્લાયના ધન ધ્રુવ સાથે જોઈન્ટ કરેલી છે। એ જ રીતે બીજા કેપેસિટરની જમણી પ્લેટ બહારના સપ્લાયના ઋણ ધ્રુવ સાથે જોડેલી છે। એનો મતલબ એ થાય કે જ્યારે બહારના સપ્લાયમાંથી વિદ્યુત ભાર નીકળશે તો એ વિદ્યુત ભાર આ ધન છેડો હોવાથી કેપેસિટરની આ જે પ્લેટ છે, જે C1 કેપેસિટરની ડાબી પ્લેટ, એ ધન વિદ્યુત ભારિત થશે અને બીજી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બની જાય। કારણ કે કેપેસિટરમાં બંને પ્લેટો, એક ધન હોય તો બીજી ઋણ હોય છે। પણ બીજી ખાસિયત શું કે કેપેસિટરની બીજી ખાસિયત એ થાય છે કે કેપેસિટરની એક પ્લેટ ઉપર જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર હોય છે। એનો મતલબ આ ધન ધ્રુવ ઉપરથી જેવો આ વિદ્યુત ભાર કેપેસિટરની આ પ્લેટ ઉપર આવશે ત્યારે આ પ્લેટ ઉપર જેટલો ધન વિદ્યુત ભાર જમા થશે એટલો જ ઋણ વિદ્યુત ભાર સામેની બાજુની પ્લેટ ઉપર હશે। ચલો બીજી પ્લેટની વાત કરીએ, તો બીજી પ્લેટની આ જમણી બાજુની જે પ્લેટ છે, બીજા કેપેસિટરની આ જમણી બાજુની પ્લેટ છે, એ જમણી બાજુની પ્લેટ એ ઋણ ધ્રુવ સાથે જોડેલી છે। એનો મતલબ આ ઋણ ધ્રુવ સાથે જોડેલી હોવાથી આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થશે। જેવો આ ઋણ વિદ્યુત ભાર જમા થશે એવા જ વખતે આ કેપેસિટરની આ ડાબી પ્લેટ છે એ ધન વિદ્યુત ભાર પ્રમાણે પ્રેરિત, ધન વિદ્યુત ભાર એના ઉપર પ્રેરિત થશે। તો આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થઈ તો આ પ્લેટ થશે ધન વિદ્યુત ભારિત। હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈએ કઈ, કે જ્યારે કેપેસિટરની બંને પ્લેટોને બાહ્ય સપ્લાય સાથે જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે બહારના સપ્લાયનો આ ધન ધ્રુવ, ધન ધ્રુવના લીધે આ કેપેસિટરની જે પહેલી પ્લેટ છે જ્યારે ધન વિદ્યુત ભારિત થતી હશે, તો જેટલી માત્રામાં આ ધન વિદ્યુત ભારિત થાય એટલી જ માત્રાના ઋણ ધ્રુવ સાથે જોઈન્ટ કરેલી બીજી પ્લેટનો ઋણ આ જમણી બાજુનો છેડો એ એટલો જ, એટલી જ માત્રામાં ઋણ વિદ્યુત ભારિત થાય છે। એટલે ટૂંકમાં એમ કહી શકો કે જો આના ઉપરથી ક્યુ જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો એમાંથી આ પહેલી પહેલું કેપેસિટરની આ જે પ્લેટ છે એ ક્યુ જેટલા ધન વિદ્યુત ભારિત થશે, તો બીજી પ્લેટની બીજા કેપેસિટરની આ જે જમણી બાજુની પ્લેટ છે એટલા જ મૂલ્યની ઋણ વિદ્યુત ભારિત પ્લેટ બની જશે। હવે વિચારો કે જો આ પ્લેટ ધન વિદ્યુત ભારિત થાય તો આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે, આના જેટલો જ વિદ્યુત ભાર હશે, તો આના ઉપરનો વિદ્યુત ભાર થશે માઇનસ ક્યુ। આ પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત થાય તો આની સાથે આ જે પ્લેટ જોઈન્ટ કનેક્ટેડ છે, અથવા તો આપણે જે કહેવાય કોઈ વાયરથી નહીં, કોઈ ફિઝિકલી કનેક્ટેડ નથી પણ એક મ્યુચ્યુઅલી કનેક્ટેડ કરેલી છે,
માટે આ જો ઋણ વિદ્યુત ભારિત થશે તો આ પણ થશે ધન વિદ્યુત ભારિત પણ એટલા જ મૂલ્યની. તો આમ આપણે એટલું સમજ્યા કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એક પ્લેટ ઉપર જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર, એટલો જ વિદ્યુત ભાર ત્રીજી પ્લેટ ઉપર, એટલો જ વિદ્યુત ભાર ચોથી પ્લેટ ઉપર. તો આમ ક્રમશઃ કેપેસિટરોના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટરો ઉપર એક સમાન વિદ્યુત ભાર હોય છે. તો સૌથી મહત્વનો મુદ્દો કેપેસિટરના શ્રેણી જોડાણમાં કે ક્યુની કિંમત કેવી રહે છે સમાન, બધા જ કેપેસિટરો પર વિદ્યુત ભાર એક સમાન હોય છે. તો આ શ્રેણી જોડાણની સૌથી પહેલી ખાસિયત બરાબર છે. ચલો આના અંદર બીજો મુદ્દો આપણે જોઈએ, આ કાઢી નાખીએ જેથી આકૃતિ વધારે ભરચક ના થાય. હવે બીજો મુદ્દો જોઈએ કે બીજા મુદ્દાની અંદર શું લઈએ કે શરૂઆતમાં આ જે બેટરી છે એ બેટરીના બે છેડા વચ્ચેનો જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો, જેને આપણે વોલ્ટેજ પણ કહી શકીએ, તો બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શરૂઆતમાં માપ્યો તો વી વોલ્ટ મળ્યો. હવે જ્યારે કેપેસિટરોના આ પ્રકારના જોડાણ કરવામાં આવે છે, શ્રેણી જોડાણ કરવામાં આવે છે, ત્યારે આ શ્રેણી જોડાણ વખતે એની અંદર રહેલા વોલ્ટેજની કિંમત બદલાઈ જાય છે. જે આપણે જોઈ હતી કે આના વોલ્ટેજની કિંમત V1 હોય છે તો આના વોલ્ટેજની કિંમત V2 થઈ જાય છે. ક્લિયર? ચલો V1 બરાબર કેટલા થશે તો આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q જેટલો હતો, આ પ્લેટ આ કેપેસિટરનો વિદ્યુત ભાર Q, આ કેપેસિટરનો વિદ્યુત ભાર પણ Q લઈ લઈએ, તો V1ની કિંમત મેળવવી છે, C1ની કિંમત જાણીએ છીએ, Q ની કિંમત જાણીએ છીએ, તો સૂત્ર કયું લઈશું? તો આપણી પાસે સીધું સૂત્ર છે C બરાબર Q ભાગ્યા V આ સૂત્રનો ઉપયોગ કરીને વીને કરતા બનાવો તો V બરાબર Q ભાગ્યા C. તો ચલો પહેલી પ્લેટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો વોલ્ટેજ કેટલો થશે તો V1 બરાબર Q ભાગ્યા C1, બીજી પ્લેટ ઉપરનો વોલ્ટેજ V2 કેટલો થશે તો Q ભાગ્યા C2. ક્લિયર? તો આના ઉપરનું વોલ્ટેજ થઈ જશે હવે Q ભાગ્યા C1 અને આના ઉપરનો વોલ્ટેજ થશે Q ભાગ્યા C2. તો આમ આપણને એટલી ખબર પડી ગઈ કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એના વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જાય છે. કેમ? કારણ કે કેપેસિટરોના કેપેસિટન્સની કિંમત જો અલગ અલગ હોય તો આ કેપેસિટન્સની કિંમત અનુસાર વિદ્યુત સ્થિતિમાન પણ બદલાઈ જાય છે. તો કેપેસિટરોના શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન રહે છે પણ વિદ્યુત સ્થિતિમાન અસમાન હોઈ શકે. તો અહીંયા આગળ બીજો પોઈન્ટ આપણે આવી રીતનો લખીએ કે વિદ્યુત સ્થિતિમાન અસમાન હોઈ શકે. મેં હોઈ શકે શક્યતા બતાવી છે. કેમ? કારણ કે માની લો કે આ બંને કેપેસિટરોના કેપેસિટન્સની કિંમત એક સમાન હોય તો શું થાય? બંને કેપેસિટરોના કેપેસિટન્સની કિંમત એક સમાન છે તો આ સૂત્રોનો ઉપયોગ કરીએ તો V1 બરાબર Q ભાગ્યા C1, V2 બરાબર Q ભાગ્યા C2. ચલો બંને કેપેસિટરોના કેપેસિટન્સની કિંમત એક સમાન છે એનો મતલબ C1 બરાબર C2 બરાબર કોઈ કિંમત C છે. તો વિચારો તો સૂત્રમાં ફેરફાર કેટલો આવશે? તો V1 બરાબર Q ભાગ્યા C, V2 બરાબર Q ભાગ્યા C. તો તમને દેખાય છે કે બંનેની આ કિંમત તો એક સમાન થઈ ગઈ. તો આવી સ્થિતિમાં બંનેના વિદ્યુત સ્થિતિમાન પણ સમાન થઈ શકે. એટલા માટે શક્યતા બતાવી છે કે વિદ્યુત સ્થિતિમાન અસમાન તો હશે જ, સાથે સાથે જો કેપેસિટન્સની કિંમત એક સમાન હશે તો સમાન પણ હોઈ શકે. એટલા માટે લખ્યું છે કે વીની કિંમત અસમાન હોઈ શકે, શક્યતા બતાવી છે, સમાન પણ થાય છે. ઓકે, તો સૌથી મહત્વના પોઈન્ટો આપણે શ્રેણી જોડાણ માટે યાદ રાખવાના છે, હાસિયા ઉપર લખી દેવાના કે તમે કોઈક અલગ નોટ ડાઉન કરી દેજો કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર એક સમાન હોય, જ્યારે કેપેસિટરના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અસમાન હોઈ શકે. ચલો હવે આના માટે આપણે આ રચના માટે આપણે પરિણામી કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ અથવા તો સી ઇક્વિવેલેન્ટનું સૂત્ર મેળવીએ. એ તો આપણે મેળવેલું જ હતું તો સીધું લખી દઈએ છીએ
के वन अपॉन सी बराबर वन अपॉन सी इक्विवेलेंट बराबर वन अपॉन सी वन प्लस वन अपॉन सी टू। चलो आमाथी आपणे लसा लीधो तो फाइनल एक सूत्र आवी रीते पण बनाई तू के सी इक्विवेलेंट बराबर सी वन सी टू अपॉन सी वन प्लस सी टू। तो आटला मुद्दाओ कैपेसिटरोना श्रेणी जोड़ाणना याद राखवाना, आ बे कैपेसिटरोनी वात थाय छे। चलो हवे लईए समांतर जोड़ाणमां। हुं तमने गई काले पण कीधुं हतुं, फरीथी कहूं छूं के कैपेसिटरोना श्रेणी जोड़ाण अने समांतर जोड़ाणनी थियरी नहीं पूछाती, पण श्रेणी जोड़ाण ने समांतर जोड़ाणना दाखलाओ एमसीक्यू बहु ज पूछाय छे, जे कॉम्पिटेटिव एक्जाम जीनीट होय के गुजकेट होय के तमारा बोर्डनी एक्जाम में जे 50 मार्क्सना एमसीक्यू आवे छे एनी अंदर आ एमसीक्यू पूछावानी शक्यताओ होय छे। चलो समांतर जोड़ाणनी वात करिए, तो श्रेणी जोड़ाण में आ बे मुद्दाओ याद राखजो। ओके, हवे समांतर जोड़ाणनी वात करिए, तो समांतर जोड़ाणमां पण मैं बे सेम बेज कैपेसिटर लीधा छे सी वन अने सी टू कैपेसिटन्स वाला। हवे समांतर जोड़ाण बने छे केवी रीते, तो ए समजवा माटे धारो कि आपणे बे बिंदुओ बताई दईए, ए बिंदु अने बी बिंदु। तो समांतर जोड़ाण केवी रीते बने छे, तो कैपेसिटरनुं समांतर जोड़ाण एटले आ जे कैपेसिटर सी वन छे एनो डाबी बाजुनो छेड़ो, कैपेसिटर सी टू एनो पण डाबी बाजुनो छेड़ो, બંનેના ડાબી બાજુના છેડા એ કોઈ એક સામાન્ય બિંદુ સાથે જોઈન્ટ કરેલા છે। સેમ એવી રીતે બે કેપેસિટર સી વન અને સી ટુનો જમણી બાજુનો છેડો લો, તો આનો જમણી બાજુનો છેડો, આનો પણ જમણી બાજુનો છેડો, એ પણ એક સામાન્ય બિંદુ સાથે જોડેલા છે। તો સમાંતર જોડાણની વ્યાખ્યા આવી રીતે આપી શકીએ કે કેપેસિટરોનું સમાંતર જોડાણ એટલે બંને કેપેસિટરના કોઈ એક તરફના કોઈ એક જ તરફના, ક્યાં તો ડાબી બાજુના ક્યાં તો જમણી બાજુના, તો કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે બે કેપેસિટરના કોઈ એક તરફના છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો કેપેસિટરોના આવા જોડાણને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ। બરાબર છે? તો સિમ્પલ યાદ રાખી દેજો, સમાંતર જોડાણની અંદર બંનેના ડાબી બાજુના છેડા કોઈ એક બિંદુ સાથે અને બંનેના જમણી બાજુના છેડા બીજા કોઈ એક બિંદુ સાથે જોડેલા હોય। જ્યારે શ્રેણી જોડાણમાં શું હતું? શ્રેણી જોડાણમાં આ પહેલું કેપેસિટરનો ડાબી બાજુનો છેડો આ જમણી બાજુનો, આ કેપેસિટરનો આ ડાબી બાજુનો આ જમણી બાજુનો, તો હવે જોડાણ કેવી રીતે કરેલું છે? તો શ્રેણી જોડાણમાં પહેલા કેપેસિટરનો જમણી બાજુનો છેડો અને બીજા કેપેસિટરનો ડાબી બાજુનો છેડો એ બંને એકબીજા સાથે જોડેલા છે। એટલે પહેલાનો જમણી બાજુનો છેડો બીજાનો ડાબી બાજુનો છેડો એ બંને ભેગા કરેલા છે, જ્યારે આની અંદર બંને કેપેસિટરના ડાબી બાજુના છેડા અથવા તો બંને કેપેસિટરના જમણી બાજુના છેડા જોઈન્ટ કરેલા છે, તો આવા પ્રકારના જોડાણને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ। ઓકે, સમાંતર જોડાણ માટેની મેં આકૃતિ બતાવી દીધી છે અહીંયા આગળ, આ બંને કેપેસિટરોને સમાંતર જોડી અને એ અને બી બંને બિંદુઓને પણ આપણે બાહ્ય સપ્લાય સાથે જોઈન્ટ કરીએ। બાહ્ય સપ્લાયની કિંમત આપણે 20 વોલ્ટ જેટલી રાખીએ છીએ। ચલો આની અંદર મહત્ત્વની ખાસિયત શું? તો આમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે ફરીથી કહું છું કે ઘરે આપણા ઘરે જે સપ્લાય આવે છે એ સપ્લાય તમે મીટરમાં તમે ચેક કરો તો 230 વોલ્ટ બતાવે છે। બરાબર, સાથે સાથે તમે ઘરના બીજા કોઈ ઉપકરણો જેમ કે કોઈ બોર્ડ હોય, સ્વિચ બોર્ડ છે, ચલો કોઈ એક રૂમમાં તમે ગયા, એ રૂમના સ્વિચ બોર્ડની અંદર જે પોઈન્ટ હોય છે, પ્લગ હોય છે, એ પ્લગની અંદર તમે મીટર નાખી અને વોલ્ટેજ ચેક કરવાનો પ્રયત્ન કરો તો એ પણ તમને 230 વોલ્ટ બતાવશે। ચલો બીજા રૂમમાં ગયા, બીજા રૂમનું જે સર્કિટ બોર્ડ છે એના અંદર જે હોલ્ડર છે એના અંદર બે પોઈન્ટ નાખીને વોલ્ટેજ ચેક કરો તો પણ એ તમને 230 વોલ્ટ બતાવશે। તો આમ મીટર બોર્ડની અંદર 230 વોલ્ટ છે, ઘરના અલગ અલગ ખૂણા ઉપર રહેલા જે સ્વિચ બોર્ડ છે એના પ્લગમાં તમે પોઈન્ટ નાખી અને વોલ્ટેજ ચેક કરો છો તો પણ 230 વોલ્ટ હોય છે, કારણ કે એ જોડાણ સમાંતર જોડાણ કરેલું હોય છે। ઘરની અંદર જે પણ સર્કિટો, જે પણ લાઇટ બોર્ડ કે સ્વિચ બોર્ડનું જે પણ જોડાણ કરેલું હોય એ સમાંતરમાં જોડેલું હોય છે। સમાંતરનો મતલબ એવો થાય કે સમાંતરમાં રહેલા બધા જ ઉપકરણોમાં એક સમાન વોલ્ટેજ મળે, એટલા માટે સમાંતર જોડાણ કરેલું હોય। ચલો આની અંદર વાત કરીએ, તો અહીંયા તમને દેખાય છે કે આ જે બેટરી છે એ બેટરીના બે છેડા વચ્ચે તમે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશો તો એ તમને 20 વોલ્ટ મળશે। ચલો કેવી રીતે આપણે ઉદાહરણ લઈએ, આપણે એક એવી બેટરી લીધી છે કે જેનો વોલ્ટેજ વી છે, અથવા તો તમે એમ પણ કહી શકો કે એવી બેટરી છે કે જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે। હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો મતલબ શું? ધારો કે આ બે છેડાની વાત કરું,
आ बने वच्चे विद्युत स्थितिमान तफावत वी वोल्ट होय मतलब शू के एक प्लेट पर जो वी वोल्ट हसे तो बीजी प्लेट पर शून्य हसे तो बने तफावत करिए तो वी वोल्ट थाय ख्याल आयो। बे प्लेट ज विचारी लो, आ बे प्लेट छे, आ बने प्लेट वच्चे विद्युत स्थितिमान तफावत जो वी वोल्ट होय तफावत वी वोल्ट होय मतलब शू के एक प्लेट पर जो वी वोल्ट होय तो बीजी प्लेट पर केटला राखीए के जेथी बने वच्चे वोल्टेज नो तफावत वी वोल्ट थाय तो स्वाभाविक है कि बीजी प्लेट पर जीरो वोल्ट विचारी लीए तो यह मतलब आ छेड़ा पर वी वोल्ट है तो आ छेड़ा पर जीरो वोल्ट है यी अपने धारणा प्रमाण धारणा समझवा लीधेलो तो यह मतलब ए थो कि आ छेड़ा थी आटला आ तो त्या सुधी एनु मूल्य वी वोल्ट जेटलू, आ छेड़ा पर आ तो आ छेड़ो जीरो वोल्ट वालों तो अँ आगे मूल्य जीरो वोल्ट अँ थी आटला सुधी आशो वच्चे कोई उपकरण जॉइंट करेलू नहीं आटला सुधीन वोल्टेज की किमत वी वोल्ट मळशे। एज रीते अँ थी अँ सुधी पण कोई उपकरण जॉइंट करेलू नहीं आ जगह पण तमे वोल्टेज मापशो तो जीरो वोल्ट। एनो मतलब आ बने छेड़ा वच्चे वोल्टेज नो तफावत वी वोल्ट मळ्यो तो आ बने छेड़ा वच्चे पण वोल्टेज नो तफावत केटलो मळ्यो विद्युत स्थितिमानो तफावत वी वोल्ट मळी गयो। हवे आटलाथी आ जगह वी वोल्ट होय धारो कि आ जगह तमे राखो तो अहींया पण वच्चे कोई उपकरण जॉइंट नहीं करी तो माटे अहींया पण थशे वी वोल्ट जेटलो, अहींया जीरो वोल्ट होय तो आ जगह पण एनी किंमत हशे जीरो वोल्ट जेटली कारण के वच्चे आ बने वच्चे कोई उपकरण जॉइंट नहीं करी। आनो मतलब ए थयो कि आ बने छेड़ा वच्चे नो विद्युत स्थितिमानो तफावत वी वोल्ट छे तो आ बने वच्चे पण तफावत केटलो मळ्यो वी वोल्ट, तो एवी ज रीते आ बने वच्चे पण विद्युत स्थितिमानो तफावत केटलो मळ्यो वी वोल्ट। हवे आ जगह वी वोल्ट होय तो आ जगह पण वी वोल्ट ज थशे कारण के बने वच्चे कोई उपकरण जॉइंट नहीं करी, वच्चे कोई उपकरण जॉइंट करो एटले वोल्टेज बदलाई जाए, आ सीम्पल एटलू याद राखवानुं। हवे आ छेड़ा ने आ पॉइंट वच्चे कोई उपकरण जॉइंट नहीं करी माटे अहींया पण वी वोल्ट जेटलो वोल्टेज, અહીંયા ઝીરો વોલ્ટ છે તો અહીંયા પણ કોઈ ઉપકરણ જોઈન્ટ નહીં કર્યું આટલાથી આટલા ગાળામાં તો આટલા પણ ઝીરો વોલ્ટ થશે। સેમ એવી રીતે અહીંયા વી છે તો આ જગ્યાએ પણ તમને વીની કિંમત વી વોલ્ટ જ મળશે કારણ કે વચ્ચે કોઈ ઉપકરણ જોઈન્ટ નહીં કર્યું, અહીંયા કોઈ ઉપકરણ હોવાને લીધે આ જગ્યાએ પણ તમને ઝીરો વોલ્ટ મળશે। તો હવે આખી પ્રોસેસ સમજીએ કે જ્યારે કેપેસિટરનું સમાંતર જોડાણ કર્યું ત્યારે બાહ્ય સપ્લાયમાંથી બે છેડા વચ્ચે જો વી વોલ્ટનો વોલ્ટેજ મળ્યો તો એ અને બી બંને બિંદુઓ વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ મળ્યો વી ઓછા ઝીરો બરાબર વી વોલ્ટ, એવી જ રીતે આ બંને બિંદુઓ વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઓછા ઝીરો એટલે વી વોલ્ટ મળ્યા। સેમ આવી રીતે પહેલાં કેપેસિટરના બે છેડા વચ્ચે માપ્યો ત્યારે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ મળ્યો અને એવી રીતે બીજા કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો તો પણ કેટલો મળ્યો વી વોલ્ટ। આનો મતલબ એ થાય કે સમાંતરમાં આવતા બધા જ જોડાણો વચ્ચે તમે જ્યારે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો તો વી વોલ્ટ મળે છે। તો આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો વી વોલ્ટ, આ કેપેસિટરના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ મળ્યો, કેટલો જે 12 હતો એટલો ને એટલો। તો આમ એવું કહી શકાય કે કેપેસિટરોના સમાંતર જોડાણમાં બધા જ કેપેસિટરો આ C1 કેપેસિટર C2 ધારો કે તમે ત્રીજું લીધેલું છે તો C3 તો કેપેસિટરોના સમાંતર જોડાણમાં બધા જ કેપેસિટરોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે એક સમાન। તો અહીંયા તમે મહત્વનો મુદ્દો લખી શકો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજની કિંમત કેવી રહેશે એક સમાન। ख्याल आई गयो केवी रीते समान थशे आ पॉइंट याद राखजो कारण के आपणे एक एवुं एमसीक्यू लेवाना छीए के जेमां आ कॉन्सेप्टनो आपणे उपयोग करीशुं। ओके तो समांतर जोडाणमां बधा ज केपेसिटरना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमानो तफावत एक समान होय छे, जेम पेलामां शुं हतुं श्रेणी जोडाणमां असमान हतो ज्यारे आनी अंदर समान छे। चलो विद्युत भारनी वात करीए तो आ बधी पॉइंटो बधा पॉइंटो हूँ काढी नाखुं छुं आकृति बहु भरचक ना थाय एटला माटे। ક્લિયર આપણ આપણે જવા દઈએ। હવે અહીંયા જુઓ કે વિદ્યુત ભારની વાત કરીએ તો ચલો માની લઈએ કે બેટરીમાંથી ક્યુ જેટલો વિદ્યુત ભાર નીકળે છે, આ ક્યુ જેટલો વિદ્યુત ભાર સીધો આવશે આ છેડા ઉપર, આ છેડા ઉપર અહીંયા પણ ક્યુ જેટલો આવશે, આ જગ્યાએ આવશે તો પણ એ ક્યુ જેટલો જ હશે। હવે આ જગ્યાએ આવશે એટલે ક્યુ વિદ્યુત ભાર કન્ફ્યુઝ થઈ જશે કે ભાઈ આપણે જવું કઈ બાજુ, એટલે શું થશે કે અમુક વિદ્યુત ભાર જશે આ બાજુના ભાગમાં અને અમુક વિદ્યુત ભાર આવશે આ બાજુના ભાગમાં, એટલે આ બાજુના ભાગમાં જે વિદ્યુત ભાર આવશે એ Q1 જેટલો હશે અને આ બાજુના ભાગમાં જે વિદ્યુત ભાર આવશે એ Q2 જેટલો હશે। હવે આ Q1 અને Q2 કેટલા કેટલા હશે એ મેળવીએ
तो हमणां ज मेळव्यू के सी वन अने सी टू बंने जे विद्युत बंने जे कैपेसिटरो छे बंने उपर विद्युत स्थितिमानो तफावत एक समान छे। तो विद्युत स्थितिमानो तफावत एक समान साथे साथे बंने कैपेसिटरोना मूल्य सी वन अने सी टू आनो उपयोग करीने क्यू वन अने क्यू टू मेळवीए। तो चलो मेळवानो प्रयत्न करिए। तो क्यू बराबर आपणे सूत्र जाणीए, प्रचलित सूत्रनो ज उपयोग करिए, के सी बराबर क्यू भाग्या वी, तो देर फॉर क्यू बराबर सी वी थशे। हवे आनो उपयोग करिए अने पहला कैपेसिटर माटे विद्युत भार शोधीए। तो पहला कैपेसिटर माटे क्यू वन बराबर सी, आनु कैपेसिटन्स सी वन इंटू वी। बीजा कैपेसिटरनी वात करिए, एनो विद्युत भार शोधीए, तो क्यू टू बराबर एनो एनो कैपेसिटन्स सी टू इंटू वी। तो तमने देखाय छे के जो बन्ने कैपेसिटरना कैपेसिटन्सना मूल्यों जो अलग अलग होय तो विद्युत भारना मूल्यों पण बदलाई जशे। एटले आ जग्याए क्यू वन विद्युत भार जाय तो आ जग्याए पण आ जग्याए जशे क्यू टू विद्युत भार। पण आपणे जो बारना विद्युत भार क्यूनी वात करिए तो आ क्यूनुं मूल्य ए आ क्यूमांथी मानी लो के धारो के 100 कूलम जेटलो विद्युत भार निकळे छे। तो 100 કુલમમાંથી 40 કુલમ વિદ્યુત ભાર આ બાજુ જાય તો આ બાજુ બાકીનો કેટલો જશે? તો 60 કુલમ જશે। તો આ 40 અને 60 નો સરવાળો કરીશું તો 12 નો 100 કુલમ જેટલો વિદ્યુત ભાર આપણે મળશે। બરાબર છે? આટલી વાત ખ્યાલ આવી ગયો આ પોઈન્ટ। તો આનો મતલબ એ થયો કે શ્રેણી જોડાણમાં જે વસ્તુ સમાન હતી એ સમાંતર જોડાણમાં અસમાન બને છે। શ્રેણી જોડાણમાં જે વસ્તુ અસમાન હતી એ સમાંતર જોડાણમાં સમાન થાય છે। તો અહીંયા લખી શકીએ કે ક્યુ અસમાન હોઈ શકે। આના માટે પણ શક્યતા આપણે કેવી પડે, કારણ કે બંને કેપેસિટરોના જો મૂલ્ય સમાન હોય તો વિદ્યુત ભાર પણ સમાન થઈ શકે, એટલા માટે। બરાબર છે? તો આ સૌથી મહત્ત્વના પોઈન્ટ। ચલો એના પછી આપણે કેપેસિટન્સ આ સમાંતર જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું હતું, તો સી ઇક્વિવેલેન્ટ બરાબર સી વન પ્લસ સી ટુ। અને મેં તમને સૌથી મહત્ત્વનો પોઈન્ટ સમજાવ્યો હતો કે ધોરણ 10માં તમે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટેનો અભ્યાસ કરી ચૂકેલા છો। ધોરણ 10ની અંદર અવરોધોના શ્રેણી જોડાણ માટેનું જે સૂત્ર હતું એ કેપેસિટરના સમાંતર જોડાણ માટેનું થાય છે, ખ્યાલ છે? એના અંદર આપણે આર ઇક્વિવેલેન્ટનું સૂત્ર બનાવતા હતા, આર વન પ્લસ આર ટુ મળ્યું હતું। તો જે શ્રેણી જોડાણ માટે અવરોધોનું હતું એ કેપેસિટરોના સમાંતર જોડાણ માટેનું સૂત્ર થાય છે। અને ધોરણ 10માં અવરોધોના સમાંતર જોડાણ માટેનું જે સૂત્ર હતું એ કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર બને છે। આખું તદ્દન ઊંધું છે, ક્લિયર? તો આટલા પોઈન્ટો સૌથી મહત્ત્વના પોઈન્ટો છે જે આપણે સમજવા જરૂરી છે। હવે આના ઉપરથી આપણે કેટલાક એમસીક્યુ સોલ્વ કરીએ, અને એમસીક્યુ સોલ્વ કરીએ એના પહેલાં આપણે કેટલાક મહત્ત્વના સૂત્રોનો પણ અભ્યાસ કરી લઈએ। ચલો કેટલાક સૂત્રો લઈ લઈએ આ જગ્યાએ, કેપેસિટરને લગતા કેટલાક સૂત્રો। કેપેસિટરને લગતું સૌથી પહેલું સૂત્ર આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ સી બરાબર ક્યૂ ભાગ્યા વી। આ સૂત્ર આપણે સૌથી પ્રચલિત સૂત્ર જાણીએ છીએ। ત્યારબાદ કેપેસિટરની પ્લેટમાં અથવા તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું પણ સૂત્ર આપણે ભણી ગયેલા છીએ। કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એને આપણે યુ તરીકે ઓળખીએ, તો યુ બરાબર સિમ્પલ જે સૂત્ર જાણીએ છીએ 1/2 સીવી સ્ક્વેર, અથવા તો યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2C। તો આપણે કેટલાક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના પણ આપણે સૂત્રો મેળવેલા હતા। તો આપણે આ બે સૂત્રોની વાત કરીએ, ત્રીજા સૂત્રનો હાલ આપણે ઉપયોગ કરતા નથી, કારણ કે આપણે એમસીક્યુમાં હાલ લેવું નથી એટલા માટે, ક્લિયર? ઓકે, ચલો હવે આના ઉપરથી આપણે પહેલું એમસીક્યુ લઈએ કે જે બોર્ડની અંદર અથવા તો ગુજકેટ નીટમાં પૂછાવાની શક્યતા હોય આ પ્રકારેનું। પહેલાં જોડાણ જોઈ લો કે અહીંયા આગળ એક કેપેસિટરોનું શ્રેણી જોડાણ બતાવેલું છે જેના ઉપર બે કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્યો છે। પહેલું કેપેસિટર સી વન છે જેનું મૂલ્ય છે 6 માઇક્રોફેરાડે,
बीजू कैपेसिटर C2 છે જેનું મૂલ્ય છે 3 માઇક્રોફેરાડ. આ બંને કેપેસિટરોને કેવા પ્રકારે જોઈન્ટ કરેલા છે, શ્રેણી કે સમાંતર? તો દેખાય છે કે બંનેને એક જ હારમાં જોઈન્ટ કરેલા હોવાથી શ્રેણી જોડાણ છે, અને આ શ્રેણી જોડાણને આપણે 12 થી 12 વોલ્ટનો સપ્લાય આપીએ છીએ. એટલે જે 12 થી જે બેટરી જોડેલી છે, બેટરીના વોલ્ટેજનું મૂલ્ય છે 12 વોલ્ટ. તો આ રચના માટે આ 4 પોઈન્ટો આપણે સાબિત કરવા છે, અથવા તો 4 પોઈન્ટો મેળવવા છે. તો નંબર 1, સી ઇક્વિવેલેન્ટ. આ રચના માટે સી ઇક્વિવેલેન્ટ કેટલા થાય? બીજો પોઈન્ટ, પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો થાય? ત્રીજો પોઈન્ટ, પ્રત્યેક કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ એટલે પોટેન્શિયલ ડિફરન્સનો મતલબ થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને છેલ્લો પોઈન્ટ છે 3 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો આ જે C2 કેપેસિટર છે એના અંદર સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ચલો શરૂઆત કરીએ એક પછી એક. તો પહેલો પોઈન્ટ સી ઇક્વિવેલેન્ટ. તો સી ઇક્વિવેલેન્ટ માટે આપણી પાસે 2 સૂત્રો છે, એક આર્યુએ છે અને એક નીચેનું. પણ કયું સૂત્ર કયામાં વાપરીશું? તો જોડાણ જુઓ, શ્રેણી જોડાણ છે, તો શ્રેણી જોડાણ માટે સી ઇક્વિવેલેન્ટનું સૂત્ર છે 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 + 1/C2. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 + 1/C2, અથવા તો બીજા નંબરનું એનું સૂત્ર છે કે સી ઇક્વિવેલેન્ટ બરાબર C1 C2 / C1 + C2. ચલો અહીંયા આગળ બંને કેપેસિટર માઇક્રોફેરાડેમાં આપ્યા છે, માટે માઇક્રોફેરાડેની અંદર જ રાખીએ. તો પહેલી કિંમત છે C1 ની 6 × C2 ની 3 / C1 ની 6 + 3. તો 6 × 3 = 18 અને ભાગ્યા 6 + 3 = 9. તો જવાબ આવશે 2 માઇક્રોફેરાડે. કોની કિંમત આવી? સી ઇક્વિવેલેન્ટ. આ પણ માઇક્રોફેરાડેમાં મળશે. તો પહેલી કિંમત મળી ગઈ. ચલો હવે નંબર 2 નંબર ઉપર આવીએ. પ્રત્યેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. હવે પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેવી રીતે મેળવ્યો? તો પહેલાં એટલી ખબર હોવી જોઈએ કે કેપેસિટરના સમાન શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર ઉપર શું વિદ્યુતભાર એક સમાન હોય છે કે અલગ અલગ. તો અહીંયા જુઓ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોવાથી કેપેસિટરના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર ક્યુ સમાન થાય. એનો મતલબ કોઈ એક કેપેસિટર માટે વિદ્યુતભાર ક્યુની કિંમત શોધી કાઢો, તો એ જ કિંમત બીજા કેપેસિટર માટે પણ હશે. તો હવે વિદ્યુતભાર ક્યુની કિંમત મેળવીએ કેવી રીતે? આ જગ્યાએ જે વિદ્યુતભાર ક્યુ જાય છે, ક્યુ મેળવીએ કેવી રીતે? તો ક્યુ મેળવવા માટે આપણે જે કેપેસિટરના કેપેસિટન્સનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. સૌથી પહેલાં આ જે રચના આપેલી છે, રચના માટેનું એક સમતુલ્ય કેપેસિટન્સ મળતું હોય એવું એક આખો એક ડાયાગ્રામ એનો બનાવીએ. તો આ જે સર્કિટ હતી, આ સર્કિટ માટે 2 કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જે આપણે શોધી કાઢ્યું, આ સમતુલ્ય કેપેસિટન્સને અનુરૂપ આપણે સર્કિટ ડાયાગ્રામ બનાવીએ. તો આ બંને કેપેસિટરોને શ્રેણીમાંથી કાઢી આ બંનેનું જેટલું મૂલ્ય હોય એના સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલેન્ટ લગાડી દઈએ. ઓકે, તો આ છે સી ઇક્વિવેલેન્ટ, જેની કિંમત છે 2 માઇક્રોફેરાડે. નીચે છે V બરાબર 12 વોલ્ટ. હવે આ જે કેપેસિટરની જે રચના હતી, આખું જે શ્રેણી જોડાણ હતું, એના અંદર જતો વિદ્યુતભાર ક્યુ શોધવો છે. હવે વિચારો કે આના ઉપરનો વિદ્યુતભાર ક્યુ થાય, આનો પણ વિદ્યુતભાર ક્યુ થાય. આ બંને વિદ્યુતભાર ક્યુ એ બહારના સપ્લાયમાંથી આવે છે. એનો મતલબ બહારના સપ્લાયનો વિદ્યુતભાર જો ક્યુ શોધી કાઢીએ, તો એ જ વિદ્યુતભાર પહેલી પ્લેટ પહેલા કેપેસિટરમાં જશે અને એ જ વિદ્યુતભાર જશે બીજા કેપેસિટરમાં. તો બંને કેપેસિટરનો વિદ્યુતભાર મળી જશે. તો આ રચના ઉપરથી જો બહારનો વિદ્યુતભાર ક્યુ શોધવો હોય, સી ઇક્વિવેલેન્ટ આપેલા હોય, વોલ્ટેજ V આપેલા હોય, તો ક્યુ કેવી રીતે મળશે? તો કેપેસિટરના કેપેસિટન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એ સૂત્ર અનુસાર શું થાય કે સૂત્ર આવી રીતે છે કે સી બરાબર ક્યુ ભાગ્યા વી. હવે અહીં આગળ સી તરીકે સી ઇક્વિવેલેન્ટ છે, તો સી ઇક્વિવેલેન્ટ બરાબર ક્યુ ભાગ્યા વી. ધેરફોર આપણે વિદ્યુતભાર ક્યુ શોધવો છે, તો ક્યુ બરાબર સી ઇક્વિવેલેન્ટ × V. ધેરફોર ક્યુ બરાબર સી ઇક્વિવેલેન્ટ કેટલા છે? 2 માઇક્રોફેરાડે. તો એને ફેરાડેમાં કન્વર્ટ કરી દો, તો માઇક્રોના થશે 10 ની -6 ઘાત ગુણ્યા
વી, વી એટલે વોલ્ટેજ, તો 12 ની બેટરી માંથી વોલ્ટેજ કેટલા મળે છે? 12 વોલ્ટ. ધેર ફોર ક્યુ બરાબર કેટલા આવશે? તો 12 દુ 24 ગુણ્યા 10⁻⁶ કુલમ. અહીંયા આગળથી આગળ છેલ્લે કિંમત એવી મળશે, ધેર ફોર ક્યુ બરાબર 10⁻⁶ છે, તો 10⁻⁶ ને માઇક્રો તરીકે લખીએ છીએ, તો 24 માઇક્રો કુલમ. તો વિદ્યુત ભાર કેટલો મળ્યો? 24 માઇક્રો કુલમ. તો આ 24 માઇક્રો કુલમ વિદ્યુત ભાર બહારના સપ્લાયમાંથી જશે. આ જેટલો વિદ્યુત ભાર બહારના સપ્લાયમાંથી જશે એટલો જ વિદ્યુત ભાર પહેલા કેપેસિટરમાં હશે, એટલો જ વિદ્યુત ભાર બીજા કેપેસિટરમાં હશે. તો કેપેસિટરની બંને પ્લેટો છે, એ બંને પ્લેટોમાં ઉપર વિદ્યુત ભાર કેટલો મળશે? 24 માઇક્રો કુલમ. તો લખી શકીએ કે કેપેસિટરની બંને પ્લેટ પરનો વિદ્યુત ભાર બરાબર 24 માઇક્રો કુલમ. ચલો ત્રીજા નંબરનો પોઈન્ટ લઈએ. ત્રીજા નંબરનો પોઈન્ટ શું કીધું છે? કે પ્રત્યેક કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો પોટેન્શિયલ ડિફરન્સ કેવી રીતે મેળવીએ? તો આ જે 12 બેટરી છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ છે. એનો મતલબ શું થયો? કે અહીંથી આ બંને છેડા વચ્ચે તમે જ્યારે પણ વોલ્ટેજ માપશો એટલે 12 વોલ્ટ મળશે. પણ અહીંયા આગળ બંને કેપેસિટરનું શ્રેણી જોડાણ છે, અને શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજની કિંમત બદલાઈ જાય છે, અસમાન થઈ જાય છે. તો ધારી લઈએ કે પહેલા કેપેસિટરના વોલ્ટેજની કિંમત V1 જેટલી છે અને બીજા કેપેસિટરના વોલ્ટેજની કિંમત V2 જેટલી છે. હવે V1 અને V2ની કિંમત મેળવવી છે. V1 અને V2ની કિંમત કેવી રીતે મેળવીએ? તો કેપેસિટર માટે V આવતો હોય એવું એક જ સૂત્ર છે કે C = Q/V. આ સૂત્રની મદદથી આપણે વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાન માપી શકીએ. પણ કેવી રીતે માપીએ? આના માટે શું આ બાકીની બે રાશિ આપેલી છે? તો ચલો પહેલા કેપેસિટરની વાત કરીએ. તો પહેલા કેપેસિટર માટે C1 આપેલા છે, હા આપી દીધા છે. પછી વિદ્યુત ભાર ક્યુ, હા એ હાલ જ શોધ્યા કે કેપેસિટરની બંને પ્લેટ ઉપર એક સમાન વિદ્યુત ભાર થાય છે જેની કિંમત 24 માઇક્રો કુલમ છે. તો પહેલા કેપેસિટર માટે કેપેસિટન્સ એ મળી ગયો અને વિદ્યુત ભાર ક્યુ પણ મળી ગયો. તો V1ની કિંમત આપણે આસાનીથી આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. સેમ એવી રીતે બીજા કેપેસિટર માટે પણ V2ની કિંમત આપણે શોધી શકીએ. તો ગણતરી કરીએ કે C1 કેપેસિટર પરનો પોટેન્શિયલ ડિફરન્સ, ચલો એને આપણે V1 તરીકે ઓળખીએ. તો V1 બરાબર સૂત્ર શું છે? Q/C અનુસાર. વિદ્યુત ભાર તો ક્યુ જ રહેવાનો છે, તો Q1 Q2 લખવાની જરૂર નથી, પણ કેપેસિટન્સની કિંમત C1 જેટલી છે, તો C1. ધેર ફોર V1 બરાબર ક્યુ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર 24 માઇક્રો કુલમ, તો 24 × 10⁻⁶ છેદમાં C1 એટલે એનો કેપેસિટન્સની કિંમત, તો 6 × 10⁻⁶. ધેર ફોર V1 બરાબર, અહીંયા 10⁻⁶ કેન્સલ, 24/6 વધ્યા, આ બંને કેન્સલ. ધેર ફોર V1 બરાબર કેટલા થશે? તો 6 × 24, તો 4 વોલ્ટ મળશે. તો V1ની કિંમત કેટલી થશે? 4 વોલ્ટ. તો આ વોલ્ટેજ થયા 4 વોલ્ટ. હવે V2ની કિંમત તમે બે રીતે શોધી શકો, સેમ આવી રીતે, અથવા તો હાલ જ આપણે ભણી ગયા હતા કે 12 આપેલો વોલ્ટેજ V બરાબર પહેલાનો વોલ્ટેજ V1 વત્તા બીજાનો વોલ્ટેજ V2. તો આના માટે એક પ્રચલિત સૂત્ર જાણીએ છીએ કે V બરાબર V1 વત્તા V2. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ V2 શોધી શકીએ, અથવા તો આ રીતે જે શોધ્યું એ રીતે પણ આપણે શોધી શકીએ. આપણે કામ કરીએ, આ રીતે અને પેલી રીતે બંને રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. તો C2 કેપેસિટર પરનો પોટેન્શિયલ ડિફરન્સ, એને આપણે નામ આપીએ V2 બરાબર Q/C2. ધેર ફોર V2 બરાબર Q તરીકે તો કિંમત છે 24 × 10⁻⁶ છેદમાં C2 3 × 10⁻⁶. 10⁻⁶ 10⁻⁶ કેન્સલ, તો V2 બરાબર 24/3, તો 8 × 24, તો 8 વોલ્ટ મળશે. અથવા તો મેં તમને કીધું એ પ્રમાણે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ કે વી
बराबर वी वन प्लस वी टू थाय। हवे वी नी किंमत तो 12 वोल्ट आपी दीधेली छे, वी वन तरीके 4 वोल्ट शोधी काढ़या, प्लस वी टू तो वी टू बराबर 12 ओछा 4, देर फॉर वी टू बराबर 8 वोल्ट। बन्ने रीते तमे शोधी शको, जवाब एक ज मळशे। क्लियर? तो बन्ने कैपेसिटर ना पोटेंशियल डिफरेंस पण शोधी काढ़या। हवे वात आवे त्रीजुं छेल्लुं, चौथा नंबरनू, के 3 माइक्रोफेराडे कैपेसिटर में संग्रहित ऊर्जा। हवे कैपेसिटर में संग्रहित ऊर्जा ना अपनी पास 2-3 सूत्रों से बधा एक बीजा साथ कनेक्टेड है, तो कोईपण सूत्र तमे वापरी शको। हवे क्यूँ सूत्र वापरवू? तो नॉर्मली एटलू याद रखो कि कैपेसिटर में संग्रहित ऊर्जा तमे पहलू जे सूत्र है ये बधी जगह वापरवानो प्रयत्न करजो, कारण के ईजी पड़ से, बराबर है। चलो अपने कैपेसिटर में संग्रहित ऊर्जा आ सूत्र है। हवे आ सूत्र ए कोनू छे? पर्टिक्युलर एकज कैपेसिटर में संग्रहित ऊर्जा सूत्र। एटले के आ कैपेसिटर में संग्रहित ऊर्जा सूत्र यू वन अने आ कैपेसिटर में संग्रहित ऊर्जा सूत्र यू टू। तो आप कया कैपेसिटर माटे जुवे छे? 3 माइक्रोफेराडे। तो बीजा नंबर ना कैपेसिटर में संग्रहित ऊर्जा सूत्र आपणे मेळवुं छे। तो आना माटे चौथा नंबर नो पॉइंट लई लईए। 3 माइक्रोफेराडे कैपेसिटर में संग्रहित ऊर्जा, 3 माइक्रोफेराडे ना कैपेसिटर में संग्रहित ऊर्जा। चलो सूत्र आपणे जाणीए छीए, 3 माइक्रोफेराडे बीजा नंबर नो कैपेसिटर छे, तो एने नाम आपी दिए यू टू बराबर 1/2 सी तरीके सी टू इंटू वी स्क्वेर। तो वी तो बने में बदलाय छे माटे वी टू स्क्वेर, देर फॉर 1/2 इंटू सी टू। चलो सी टू की किंमत है 3 माइक्रोफेराडे, तो 3×10⁻⁶ इंटू वी टू एट्ले बीजा कैपेसिटर पर वोल्टेज 8 वोल्ट, पण एनो वर्ग करवानो छे तो 88 64। अहींया आगळ सीधा थई जशे 32 32 2 64। 32×3 કેટલા થશે? 3×2 6 3×3 9 એટલે 96 96×10⁻⁶। તો ફાઇનલ જવાબ આવી રીતે મળ્યો કે યુ ટુ બરાબર 96×10⁻⁶ આ છે જૂલની અંદર, અથવા તો 10⁻⁶ એટલે માઇક્રો થઈ જાય, તો 96 માઇક્રો જૂલ। તો 3 માઇક્રો ફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ। સેમ આવી રીતે ચલો પ્રશ્નમાં હું એટલું એડ કરું કે 6 માઇક્રો ફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી? તો ફેરફારમાં શું કરીશું? તો યુટુનું જે સૂત્ર બનાવ્યું એ સૂત્ર આપણે બનાવી દઈશું, આપણે સીધું એ સૂત્ર બનાવી દઈશું આપણે યુ વનનું, અને યુ વનના સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી શકીએ। તો આવી રીતે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો જો સૂત્ર મેળવવા હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। ક્લિયર? ચલો એમ પૂછે કે આખી જે રચના રહી એટલે કે બંને કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી? એમ પૂછાય કે બંને કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી, તો શું કરશો? પહેલાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધી કાઢો, બીજા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધી કાઢો, બંનેનો સરવાળો કરો, તો આખા તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા તમને મળશે। તો ક્લિયર? તો શ્રેણી જોડાણ માટેના આટલા પોઈન્ટ ક્લિયર કરી નાખો, એકદમ ઇઝી એમસીક્યુ છે। બાકીના જે એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે ક્રમશઃ 1x1 લેતા રહીશું। હવે આપણે કેપેસિટરના સમાંતર જોડાણ ઉપર આધારિત કોઈ એક એમસીક્યુ લઈ લઈએ। મિત્રો હજી પણ તમને ફરીથી કહું છું કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના આ મુદ્દાઓ યાદ રાખજો, અને કેપેસિટરના જો એમસીક્યુ સોલ્વ કરવા હોય તો આ સૂત્રો યાદ રાખજો। ચલાના પછી છે કે એક રચના આપી દીધેલી છે જેમાં કેપેસિટરો, 3 કેપેસિટરો છે C1 C2 અને C3। ત્રણે ત્રણના ડાબી બાજુના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે, જમણી બાજુના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા છે, માટે સમાંતરમાં જોડાણ કરેલું છે। આ સમાંતર જોડાણને આપણે બાહ્ય વોલ્ટેજ 4 વોલ્ટના વોલ્ટેજ સાથે જોઈન્ટ કરી દઈએ છીએ। આવી સ્થિતિમાં આ જે બને છે જોડાણ, એ જોડાવા માટે સી ઇક્વિવેલેન્ટ કેટલા થાય? પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો થાય? પ્રત્યેક કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય?
અને એક માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી થશે, કે જે શ્રેણી જોડામાં જે આપણે મુદ્દાઓ શોધ્યા હતા એ બધા જ મુદ્દાઓ આપણે ફરીથી આની અંદર શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો શરૂ કરીએ. પહેલા નંબરનો પોઈન્ટ સી ઇક્વિવેલેન્ટ. સી ઇક્વિવેલેન્ટ શોધવા માટે સૌથી પહેલાં તમને એ ખબર પડવી જોઈએ કે આ જોડાણ કેવા પ્રકારનું છે, શ્રેણી કે સમાંતર. તો તમને ખબર પડી કે ભાઈ આ જોડાણ છે સમાંતર પ્રકારનું, અને સમાંતર પ્રકારના જોડાણની અંદર સી ઇક્વિવેલેન્ટનું સૂત્ર છે સી વન પ્લસ સી ટુ. તો સૂત્રનો ઉપયોગ કરીએ કે સી ઇક્વિવેલેન્ટ બરાબર સી વન પ્લસ સી ટુ, પણ ત્રણ કેપેસિટર છે તો પ્લસ સી થ્રી. ચલો સી વનની કિંમત એક માઇક્રોફેરાડે, બે માઇક્રોફેરાડે અને ત્રણ માઇક્રોફેરાડે, તો ત્રણ ને ત્રણ છ માઇક્રોફેરાડે. તો સી ઇક્વિવેલેન્ટ કેટલા મળ્યા? છ માઇક્રોફેરાડે. આ જે સી ઇક્વિવેલેન્ટ અનુસાર આપેલી સર્કિટને સમતુલ્ય સર્કિટ બનાવવાનો પ્રયત્ન કરીએ, એટલે કે આ ત્રણે ત્રણ કેપેસિટર કાઢી દઈએ, એના બદલે જે સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યો છે એ કેપેસિટર લગાડી દઈએ. તો એના માટે આ રીતે કરી શકાશે. આ કેપેસિટર જે રહ્યો એ આને સમતુલ્ય કેપેસિટર કહી શકીએ આપણે. ઓકે, આનું મૂલ્ય છે સી ઇક્વિવેલેન્ટ. આ જે સી ઇક્વિવેલેન્ટ છે એની કિંમત કેટલી મેળવી? છ માઇક્રોફેરાડે. બહારથી જે વોલ્ટેજ આપો છો એની કિંમત કેટલી છે? ચાર વોલ્ટ. ક્લિયર? તો આ પ્રકારનું જે જોડાણ, આ પ્રકારનું એક જોડાણ બની ગયું છે. હવે આ પ્રકારના જોડાણ માટે માની લો કે આ પ્રકારના જોડાણ માટે તમારે વિદ્યુત ભાર શોધવો છે, કારણ કે અહીંયા આગળ બીજો પોઈન્ટ શું કીધો છે તમને, જો કે પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો થાય. ચલો તો આને આપણે બીજા નંબરના પોઈન્ટ તરીકે લઈ લઈએ. હવે પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર, હવે સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર ઉપર શું અસર થાય છે? તો સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર અસમાન રહે છે. એનો મતલબ એ થયો કે જો પહેલી લાઇનમાંથી આ જગ્યાએ કેપેસિટરમાં ક્યુ વન વિદ્યુત ભાર હોય, આ જગ્યાના કેપેસિટરમાં ક્યુ ટુ વિદ્યુત ભાર હોય, આ જગ્યાના કેપેસિટરમાં ક્યુ થ્રી વિદ્યુત ભાર હોય, અને બહારથી જે સપ્લાય આવે છે ત્યાં આગળ જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય જો ક્યુ હોય, તો ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી થશે. આપણે પ્રત્યેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર ક્યુનું મૂલ્ય શોધવું છે. ચલો કેવી રીતે શોધીએ? તો ક્યુનું મૂલ્ય શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, સી બરાબર ક્યુ ભાગ્યા વી. ચલો એ સૂત્ર વાપરીએ. તો ચલો કઈ કિંમત આપી છે અને કઈ નથી આપી જોઈએ. તો સી બરાબર ક્યુ ભાગ્યા વી અથવા તો ક્યુ બરાબર સીવી, આ સૂત્ર અનુસાર જો ક્યુને કરતા બનાવો તો ક્યુ બરાબર સીવી થાય. એનો મતલબ એ થયો કે ચલો પહેલા કેપેસિટર ઉપરના વિદ્યુત ભારની વાત કરવી છે તો એને હું ક્યુ વન નામ આપી દઉં, તો ક્યુ વન બરાબર સી વન ઇન્ટુ વી. એનો મતલબ એ થાય કે પહેલા કેપેસિટર ઉપરના વિદ્યુત ભાર માટે મારે પહેલા કેપેસિટરના કેપેસિટન્સની જરૂર પડશે, અને પહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડશે, એટલે વીની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે વીની કિંમત શોધી કાઢીએ બધા કેપેસિટર માટે કેટલી થશે. તો વિચારો કે હમણાં શું કીધું કે કેપેસિટરો જો સમાંતરમાં જોડાણ કરેલા હોય તો પ્રત્યેક કેપેસિટર ઉપર એક સમાન વિદ્યુત સ્થિતિમાન મળશે. આ કેપેસિટર ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? તો જો આ બે છેડા વચ્ચે ચાર વોલ્ટ હોય, એનો મતલબ શું થયો? બેટરીના બે છેડા વચ્ચે ચાર વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એનો મતલબ આ જગ્યાએ ચાર વોલ્ટ હોય તો આ જગ્યાએ ઝીરો વોલ્ટ છે એમ કહેવાય. તો બંનેનો તફાવત ચાર વોલ્ટ થઈ ગયો. આ જગ્યાએ ચાર વોલ્ટ હોય તો આ જગ્યાએ પણ કેટલો હશે? ચાર વોલ્ટ થાય. ક્લિયર? તો આ જગ્યાએ ઝીરો વોલ્ટ થશે જો હશે તો. તો એ રીતે આ બંને બિંદુ આગળ પણ કેટલી કિંમત હશે, કારણ કે વચ્ચે કોઈ પ્રકારનું જોડાણ નહીં કર્યું, તો આ જગ્યાએ પણ હશે ચાર વોલ્ટ, તો આ જગ્યાએ પણ હશે ચાર વોલ્ટ, ઝીરો વોલ્ટ. તો બંને વચ્ચેનો તફાવત ચાર વોલ્ટ થઈ ગયો. જો આ બંને વચ્ચે આ જગ્યાએ ચાર ચાર વોલ્ટ ને ઝીરો વોલ્ટ હોય તો આ બિંદુ આગળ પણ કેટલો હશે? ચાર વોલ્ટ, અને આ બિંદુ આગળ પણ હશે ઝીરો વોલ્ટ. જો વચ્ચે કોઈ જોડાણ આવે તો વોલ્ટેજ બદલાઈ જાય, પણ વચ્ચે કોઈ જ પ્રકારનું જોડાણ આવતું નથી, માટે ચાર વોલ્ટ ચાર વોલ્ટ રહે. આ જગ્યાએ ચાર વોલ્ટનો મતલબ આ જગ્યાએ જો હું માપું તો બંને વચ્ચે જોડાણમાં કોઈ જ અહીંયા આગળ વોલ્ટેજ આવતો નથી, તો આ જગ્યાએ પણ ચાર વોલ્ટ. એ જ રીતે આ જગ્યાએ માપું તો આ જગ્યાએ પણ ચાર વોલ્ટ જ હશે. સેમ આવી રીતે આ જગ્યાએ ઝીરો વોલ્ટ હોય તો આ જગ્યાએ પણ કેટલો હશે? ઝીરો વોલ્ટ. તો આ જગ્યાએ પણ હશે ઝીરો વોલ્ટ. એનો મતલબ એ થાય
કે C1 કેપેસિટરના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કર્યો તો 4 વોલ્ટ ઓછા 0 વોલ્ટ એટલે 4 વોલ્ટ મળ્યો, તો આની કિંમત 4 વોલ્ટ મળી. કે C2 કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો તો આ પોઈન્ટ આગળ 4 વોલ્ટ, આ પોઈન્ટ આગળ 0 વોલ્ટ, તો બંને વચ્ચેનો તફાવત 4 વોલ્ટ થઈ ગયો. C3 કેપેસિટરના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો તો આ જગ્યાએ 4 વોલ્ટ, આ જગ્યાએ 0 વોલ્ટ, તો બંને વચ્ચેનો તફાવત એટલે 4 વોલ્ટ થઈ ગયો. ટૂંકમાં બધા જ કેપેસિટરના વોલ્ટેજના મૂલ્યો અથવા તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો 4 વોલ્ટ 4 વોલ્ટ થઈ ગયા. તો ત્રીજા નંબરનો પોઈન્ટ આપણને સીધો મળી જશે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ હું પહેલાં લખી દઉં છું. ત્રીજા નંબરનો પોઈન્ટ જે છે આપણે અહીં આગળ લખી દઈએ. શું છે કે પ્રત્યેક કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? તો લખી દઈએ કે પ્રત્યેક કેપેસિટર સમાંતરમાં જોડેલા હોવાથી પ્રત્યેક કેપેસિટર, પ્રત્યેક નહીં આગળ લખીએ દરેક કેપેસિટર, ઓકે, હોવાથી પ્રત્યેક કેપેસિટર પર એક સમાન પોટેન્શિયલ ડિફરન્સ મળે જે V બરાબર 4 વોલ્ટ થાય. તો દરેકનો વોલ્ટેજ કેટલો મળી ગયો? 4 વોલ્ટ મળી ગયો, માટે આ બધું વધારાનું હું કાઢી દઉં છું. ક્લિયર? તો જેથી તમને ગણતરીમાં દાખલો દેખવામાં કંઈ વધારે તકલીફ ના પડે એટલા માટે આ વધારાની હું રચનાઓ બધી કાઢી દઉં. ક્લિયર? ઓકે, ચલો હવે મારે શોધવું છે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર. તો જો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળી ગયો, દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળી ગયો, દરેકનું કેપેસિટન્સ જાણીએ છીએ, તો Q બરાબર CV સૂત્રનો ઉપયોગ કરો. તો દરેક કેપેસિટર માટે વાત કરીએ તો અહીંયા પહેલો પોઈન્ટ લખીએ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, તો પહેલા માટે વાત કરીએ તો Q1 બરાબર C1 ઇન્ટુ V. ચલો C1ની કિંમત કેટલી છે? તો C1 બરાબર 1 માઇક્રોફેરાડે, તો 1 × 10⁻⁶ V એટલે વોલ્ટેજ, ને વોલ્ટેજની કિંમત 4 વોલ્ટ છે, ગુણ્યા 4, તો થશે 4 × 10⁻⁶ કુલમ બરાબર 4 માઇક્રો કુલમ. Q2ની કિંમત શોધી કાઢીએ તો Q2 બરાબર C2 ઇન્ટુ V. C2ની કિંમત 2 માઇક્રોફેરાડે, તો 2 × 10⁻⁶ V એટલે 4 વોલ્ટ, તો 4 × 8 × 10⁻⁶ કુલમ્બ મળ્યા, તો એ થશે 8 માઇક્રો કુલમ્બ. ત્રીજા કેપેસિટર માટે વાત કરીએ તો Q3 બરાબર C3 ઇન્ટુ V બરાબર 3 માઇક્રોફેરાડે, એટલે 3 × 10⁻⁶ × 4, તો 4 × 12 × 10⁻⁶ કુલમ્બ, તો 12 માઇક્રો કુલમ્બ. તો જો Q1ની કિંમત મળી ગઈ, Q2ની મળી ગઈ, Q3ની કિંમત મળી ગઈ, ને આપણે એ પણ જાણીએ છીએ કે બહારથી મળતો વિદ્યુત ભાર Q બરાબર આ ત્રણે ત્રણ વિદ્યુત ભારોનો સરવાળો. તો કુલ વિદ્યુત ભાર જો શોધવો હોય તો શોધી શકીએ. કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. સરવાળો કરો તો Q1 એટલે 4 માઇક્રો કુલમ્બ વત્તા 8 માઇક્રો કુલમ્બ વત્તા 12 માઇક્રો કુલમ્બ, 12 × 8 = 24 માઇક્રો કુલમ્બ. એ આ જે સપ્લાય છે, સપ્લાયમાંથી નીકળતો કુલ વિદ્યુત ભાર થઈ ગયો. ક્લિયર? તો ત્રીજા નંબરનો પોઈન્ટ પણ પૂરો, અને ચોથા નંબરના પોઈન્ટની વાત કરીએ. તો ચોથા નંબરના મુદ્દા માટે 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, અને ઉર્જાનું સૂત્ર શું છે? U = 1/2 CV² 1
કેપેસિટર એક માઇક્રોફેરાડે એક માઇક્રોફેરાડેને સી વન નંબર આપી છે, માટે નંબર આપીએ વન. કેપેસિટન્સ સી વનનો વોલ્ટેજ તો બધાને સમાન છે, તો વી પણ કહી શકો. દેર ફોર યુ વન બરાબર વન બાય ટુ સી વન. સી વનની કિંમત કેટલી છે? તો સી વનની કિંમત આપીએ છીએ, એ આપેલી છે એક માઇક્રોફેરાડે, એટલે 10^-6 ફેરાડે થઈ જશે, ગુણ્યા વી. વી એટલે 4 છે, અને 4 વર્ગ કરો તો 6 × 6 = 16. અહીંયા આગળ વર્ગ ઘણા કરતા નથી એટલે જવાબ ખોટો પડે છે. તો યુ વન બરાબર અહીંયા આગળ થઈ જશે સીધા જ 8 × 16, તો 8 × 10^-6 જૂલ, અથવા તો યુ વન બરાબર 8 માઇક્રો જૂલ. સ્થિતિ ઉર્જા કેટલી મળી? 8 માઇક્રો જૂલ જેટલી. તો એકદમ ઇઝી રીતે આપણે સાબિત કરી શકીએ, અને એકદમ ઇઝી દાખલાઓ છે, પણ જો આપણે થોડા બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો આસાનીથી દાખલાઓ આપણે ગણી શકીએ. તો નેક્સ્ટ જે બીજા MCQ છે થોડા પ્રેક્ટિસ માટેના લઈશું, પછી જ આપણે દાખલાઓની શરૂઆત કરીશું.